हाय ट्रेनिस, नेक्स्ट क्वेश्चन वेल्डर एमसीक्यू જોઈશું। આર્ક પ્રોસેસના કારણે આંખમાં બળતરાવાળા વ્યક્તિને સારવાર શું આપશો? તો કે આંખના ટીપા વાપરો, ઓપ્શન બી આવશે આન્સર। ઉચ્ચ દબાણને કારણે એસિટિલિન જનરેટરના વિસ્ફોટથી બચવા માટે કઈ સુરક્ષા ઉપકરણ ફિટ કરવામાં આવે છે? ઓપ્શન સી આવશે, હાઇડ્રોલિક પાછળ દબાણ વાલ્વ। ગેસ કટિંગ પ્રક્રિયાના કયા પ્રકારની ક્ષતિ આ કટિંગ ધાર બનાવે છે? તો નોઝલ ટીપ પ્લેટ બંધ ઊંચો ખૂણો ઊંચો ખૂબ જ ઊંચો થાય તે, ઓપ્શન બી। જો વેલ્ડર તે કિરણોથી ઢંકાયેલ હોય તો અલ્ટ્રાવાયોલેટ અને ઇન્ફ્રારેડ કિરણોની અસર શું છે? ઓપ્શન બી, આંખોને અસર થાય છે। નેક્સ્ટ ક્વેશ્ચન, ગેસ કટિંગ પ્રક્રિયામાં અનિયમિત ડેગલાઇન્સ બનાવવા માટે શું કરવું જોઈએ? તો ઓપ્શન એ આવશે, લો ઓક્સિજન દબાણ। નેક્સ્ટ ક્વેશ્ચન, આર્ક વેલ્ડિંગમાં કયા પ્રકારના ટ્રાન્સફોર્મરનો ઉપયોગ થાય છે? બી ઓપ્શન, સ્ટેપ ડાઉન। સરળ વેલ્ડિંગ માટે કઈ સ્થિતિ ફાયદાકારક છે? ઓપ્શન એ, ફ્લેટ। નેક્સ્ટ, વેલ્ડિંગ મશીનમાં એસિડ એસીથી ડીસી સપ્લાયને કન્વર્ટ કરવા માટે નીચેનામાંથી કયો ભાગ ઉપયોગી છે? એ, રેક્ટિફાયર સેટ। વેલ્ડિંગ મશીનમાં અર્થ ક્લેમ્પ બનાવવા માટે વપરાતી ધાતુ શું છે? ઓપ્શન ડી, કોપર એલોય। નેક્સ્ટ, આર્ક વેલ્ડિંગ દ્વારા 10 મીમી જાડી પ્લેટને વેલ્ડ કરવા માટે કેટલા કરંટ સેટ કરવો જોઈએ? ઓપ્શન ડી, 110 એમ્પિયર્સ। નેક્સ્ટ, વેલ્ડ મેટલ પ્લેટની સપાટીથી ફ્યુઝનની ઊંડાઈ માટેનો શબ્દ શું છે? ઓપ્શન સી આવશે, પ્રવેશ, એન્ટ્રી। નેક્સ્ટ, ડબલ બેવલ બટ જોઈન્ટ માટે એંગલ કેટલો હોવો જોઈએ? 45 અંશ, ઓપ્શન એ। જો બે પ્લેટને સમાંતર જોડવામાં આવે તો તેને શું કહે છે? તો એનું ઓપ્શન છે બટ સંયુક્ત। નેક્સ્ટ, વેલ્ડ કરવા માટેની સૌથી સરળ સ્થિતિ શું છે? ફ્લેટ સ્થિતિ, ઓપ્શન એ। વેલ્ડિંગનો પ્રતીક શું છે? બેકિંગ રન ઓબ્લિક વેલ્ડ, ઓપ્શન ડી। વેલ્ડ પૂર્ણાહુતિ પ્રતીકનું આકાર શું હોય છે? તો કન્ટુર સપાટી ચીપ એનો આકાર હોય છે, ઓપ્શન ડી। નેક્સ્ટ ક્વેશ્ચન ટ્રેનિસ, ગ્રુપ વેલ્ડિંગની ઊભી સ્થિતિ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે? ઓપ્શન સી આવશે, 3G C। વેલ્ડિંગ કેબલમાં કયા પ્રકારની ધાતુનો ઉપયોગ થાય છે? ઓપ્શન ડી, કોપર। નેક્સ્ટ, ટીગ વેલ્ડિંગમાં નીચેનામાંથી કઈ ગેસનો ઉપયોગ? તો હિલિયમ ગેસનો ટીગ વેલ્ડિંગમાં ઉપયોગ, ઓપ્શન એ આવશે। ઓવરહેડ વેલ્ડિંગ દરમિયાન કયા એસેસરી પહેરવા જોઈએ? ઓપ્શન એ આવશે, હેલ્મેટ। નીચે આપેલામાંથી કઈ એક આગને સહાય કરી શકાતી નથી? તો એમાંથી નાઇટ્રોજન, ઓપ્શન ડી। નેક્સ્ટ, એલ્યુમિનિયમ વેલ્ડિંગમાં કયા પ્રકારની પોલારિટીનો ઉપયોગ થાય છે? ઓપ્શન સી આવશે, વિરુદ્ધ પોલારિટી। પોલારિટી શું છે? એ વર્તમાન દિશા છે, ઓપ્શન બી। વેલ્ડિંગમાં અસર લાંબા આર્ક શું છે? તો એ છે ઓછો પ્રવેશ। નેક્સ્ટ ક્વેશ્ચન, નર વાયર ઇલેક્ટ્રોડમાં કયા પ્રકારની, એટલે કે નેગેટિવ વાયર, કયા પોલારિટીનો ઉપયોગ થાય છે? સીધી પોલારિટી। નેક્સ્ટ, એ પ્રતીક દર્શાવે છે તે વેલ્ડ સંયુક્તનું નામ શું છે? સ્ક્વેર કુંદો વેલ્ડ, એટલે કે આકૃતિ છે આમાં, ક્વેશ્ચન નંબર 21 અને 22માં બંનેની જોઈ લેજો, એ બી સી ડી, એ ક્વેશ્ચન 21 અને બી સી ડી ક્વેશ્ચન નંબર 22ની આકૃતિ જોઈ લેજો। નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોશું એનું, એ પ્રતીક દર્શાવે તે વેલ્ડિંગને કહેવામાં આવે છે સ્ક્વેર કુંડો વેલ્ડ। નેક્સ્ટ ક્વેશ્ચન એનો, ડીમાં દર્શાવેલ પ્રતીક માટે કયું સૂત્ર, એટલે ડીમાં કયું પ્રતીક છે? તો ફ્લેટ વી કટ બ્રેકિંગ રન વેલ્ડ જોઈ લેશું, ડી બતાવેલો છે નીચે 22 નંબરમાં, તે એનું આન્સર આવશે। નેક્સ્ટ, બે પ્રકારની એમએસ પાઇપ શું છે? ઓપ્શન ડી આવશે, સિમલેસ પાઇપ અને રેઝિસ્ટન્સ વેલ્ડેડ પાઇપ। નેક્સ્ટ, સીમાં દર્શાવેલ પ્રતીક માટે સંયુક્ત પ્રકારનું નામ શું છે? ઓપ્શન એ છે, કન્સેવ ફિટલેટ। નેક્સ્ટ, કયા પ્રકારનું ઇલેક્ટ્રોડ ટૂંકા ચાંપની લંબાઈ ઉત્પન્ન કરે છે? ઓપ્શન એ આવશે, ભારે કોટેડ ઇલેક્ટ્રોડ્સ। નેક્સ્ટ, કઈ પ્રકારની આર્ક લંબાઈ ઊંચા પેનિટ્રેશન વેલ્ડ બનાવે છે? ઓપ્શન બી, ટૂંકી આર્ક લેન્થ, ઓપ્શન બી આવશે। સુધારકનું રૂપાંતરણ કાર્ય શું છે? એનું ઓપ્શન સી આવશે, એસી ટુ ડીસી। નેક્સ્ટ, કઈ ચાપની લંબાઈ સાચી ફ્યુઝન ઉત્પન્ન કરે છે? સી ઓપ્શન, સામાન્ય ચાપ લંબાઈ। નેક્સ્ટ,
वेल्डिंग नॉन स्लो धातुओं में क्या प्रकार की पोलारिटी उपयोग थाय छे? विरुद्ध पोलारिटी, ऑप्शन बी। जो कोई विद्युत वीज पुरवठो न हो तो आर्क वेल्डिंग में क्या शेनो उपयोग थाय छे? तो एंजीन जनरेटर सेट, ऑप्शन डी। वेल्डिंग ने वर्टिकल पोजिशन में इलेक्ट्रोडना कोण क्या आवे छे? तो 80-90 अंश, ऑप्शन सी। क्या प्रकार की आर्क हमिंग ध्वनि उत्पन्न करे छे? लॉन्ग आर्क लेंथ, ऑप्शन ए आवशे आंसर। पातरी सीटनी धातुओं में क्या प्रकार की लंबाई उपयोग थाय छे? ऑप्शन ए आवशे लॉन्ग आर्क लेंथ। नेक्स्ट, सीट मेटल वेल्डिंग में क्या प्रकार की ओलारिटी उपयोग थाय छे? ऑप्शन सी, विरुद्ध पोलारिटी। नेक्स्ट क्वेश्चन, भारे ने अति भारे कोटेड इलेक्ट्रोड साथ वेल्डिंग में कई पोलारिटी उपयोग थाय छे? ऑप्शन बी, रिवर्स पोलारिटी। वेल्डिंग कास्ट आयन में कई ध्रुवीयता वपराय छे? विरुद्ध पोलारिटी, ऑप्शन सी आवशे। फ्लेट पोजिशन वेल्डिंग में इलेक्ट्रोडना कोण केटलो होवो जोईए? 70-80 डिग्री, ऑप्शन सी। आडी स्थिति वेल्डिंग में इलेक्ट्रोडना कोण केटलो होवो जोईए? 70-80 डिग्री, सी आपशे ऑप्शन। ऑप्शन ऊभा स्थान में इलेक्ट्रोन कोण केटलो होवो जोईए? तो एमां पण 80-90, एटले के सी ऑप्शन। 3.5 mm दीवालनी जाडाई एटले के प्लेट जाडाई छे, तो 10-50 mm डाई में पाइप फिट करवा माटे योग्य नोजलनुं कद शुं रहेशे? 7 रहेशे। वेल्डिंग में जॉबनी आसपास वेल्ड केबल ने लपेटवानो हेतु शुं छे? तो के आर्क ब्लोन नियंत्रण करवा माटे, ऑप्शन ए आवशे। आर्क वेल्डिंग में प्लेट ने चलावानो हेतु शुं छे? कंट्रोल पोरोसिटी माटे चलावामां आवे छे, ऑप्शन ए आवशे। खील संयुक्तना टोच पर चुंबकीय ब्रिज राखीने कई खामीने नियंत्रित करी शकाय छे? ऑप्शन ए आवशे, एनो आंसर डिस्ट्रोसेन। नेक्स्ट, आपेल आकृति में तमने शुं खोट छे? एनो ऑप्शन छे ए, आर्क ब्लो। आमांथी कई सीधा पटल जूथ हेठळ आवड़ी लेवामां आवे छे? तेनो ऑप्शन छे डी, टी संयुक्त, लेप संयुक्त, कॉर्नर संयुक्त, एच संयुक्त। प्लेट जाडाईना छठ्ठा भाग करता रूटनो तफावत ओछो होय तो शुं थाय छे? तो ऑप्शन डी, बेज मेटल संयुक्त तळिये फ्यूजन थती नथी। नेक्स्ट, कया चापनी लंबाई पॉपिंग अवाज उत्पन्न करे छे? ऑप्शन बी आवशे, टूकी आर्क लेंथ। स्पेटरने घटाडवा माटे कई लंबाईनो उपयोग, आर्कनी कई लंबाई वपराय छे? सामान्य चाप लंबाई। थैंक यू ट्रेनिस, आ MCQ તમે અને તમારા બીજા મિત્રોને મદદરૂપ થાય પરીક્ષાને લગતા ક્વેશ્ચન છે, તો જરૂરથી આને સાંભળજો, સમજજો અને બીજે શેર કરશો।